વડોદરા શહેર વાઘુરડિયા રોડ પર આવેલા ગુરુદત્ત સોસાયટી ખાતે પતંગના દોરામાં કબૂતર ફસાયું હતું, જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને કબૂતરનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યું હતું. બાદમાં આ કબૂતરને ખુલ્લું મુક્ત રીતે છોડી દેવામાં આવ્યું હતું. આમ વડોદરા શહેરમાં ઉત્તરાયણના આટલા બધા દિવસો વીતી ગયા છતાં પણ ઉત્તરાયણ બાદ પણ દોરામાં જે પતંગના દોરા છે તેમાં ફસાઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે, જેને લઈને પક્ષી પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે માણસ જ્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ ચગાવી અને દોરાના ઘૂંચડા ખુલ્લામાં ફેંકી દે છે તો એ ન ફેંકવા જોઈએ. આ દોરાના ઘૂંચડામાં પક્ષીઓના પગ ભરાઈ જવાથી ફસાઈ જતા હોય છે, ત્યારે લોકોએ પણ સાવચેતી રાખવી જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી. બદામડી વાઘ મેન કંટ્રોલ રૂમમાંથી અમને કોલ મળતા વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિરની પાસે કૃષ્ણા શિવમ રેસિડેન્સીની મકાનની બારી પર દોરાની અંદર કબૂતર ફસાયેલો હતો, એને અમે કાઢી લીધો છે અને એની જાતે ઉડી ગયો છે. હવે એવું કંઈ ઇન્જુરી જેવું કંઈક દેખાયું નહીં, પણ એની જાતે ઉડી ગયો. મતલબમાં શું નામ છે? અજય રાઠવા, પાણીગેટ ફાયર સ્ટેશન. ગુડ મોર્નિંગ, હું દીપન પરીખ બોલું છું અને વાઘોડિયા રોડ પર બેંક ઓફ બરોડા સોસાયટી છે ગાયત્રી મંદિર પાસે. ત્યાં આગળ આજે સવારે મારા ઘરની સામે જે એપાર્ટમેન્ટ છે ત્યાં આગળ એક કબૂતર દોરામાં ફસાઈ ગયું હતું. કેવી રીતે ફસાયું ખબર નથી, પણ સવારે મેં જોયું અને પછી મેં ફાયર બ્રિગેડની ટીમને કોલ કર્યો અને લકીલી એ લોકો અડધો કલાકમાં જ આવી ગયા છે. એટલે એ લોકોએ કબૂતરને બહુ સરસ રીતે રેસ્ક્યુ કરીને ઉતારી લીધું છે અને કબૂતર એક ઘરમાં જઈને ભરાઈ ગયું છે. એના પગમાં દોરો છે એટલે ઉડી નથી શકતું અને એટલા માટે હવે એ લોકો રેસ્ક્યુ કરી રહ્યા છે કબૂતરને અને ઉતારી દીધું છે, રેસ્ક્યુ કરી દીધું છે અને બહુ સારું માનવતાનું કામ આ લોકો કરી રહ્યા છે ફાયર બ્રિગેડવાળા. એટલે ઓલ એમનું જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે અને હવે એ કબૂતરને જોઈ રહ્યા છે ઉપર આ ગેલેરીમાં, એક ઘરની ગેલેરીમાં જતું રહ્યું છે અને ત્યાંથી ઉતારીને હું એમને રિક્વેસ્ટ કરીશ કે તમે કોઈ બર્ડ સેવિંગ સંસ્થા જે હોય એને કબૂતર આપી દે તો એ લોકો આગળની એની જે વાગ્યું હોય મલમપટ્ટી જે બી હોય કરી શકે. ટૂંકમાં જીવે જ છે કબૂતર હજુ અને જો આ વધારે વાર ત્યાં રહ્યું હોત તો કદાચ એ મરી બી ગયું હોત કદાચ. હા, નામ શું? દીપન પરીખ નામ છે મારું.